ઘણા લોકો પૂછ્યા કરતા હોય છે કે શું ખાવું અને શું ના ખાવું જોઈએ પણ બધા રાજ્યો અને ઇવન દેશ બધાનો ખોરાક કેટલાય વર્ષો એકદમ જ અલગ રહ્યો છે ફોર એક્ઝામ્પલ કેટલાક લોકો બ્રેકફાસ્ટમાં ઇડલી ખાતા હોય છે અને કેટલાક લોકો આલુ પરાઠા તો કઈ વસ્તુ ખાવી જોઈએ અને કઈ વસ્તુ ના ખાવી જોઈએ આ ઇમ્પોર્ટન્ટ સવાલ છે બધાને હોય છે કે અમને એક્ઝેક્ટ લિસ્ટ આપો કે શું ખાવું અને શું ના ખાવું તો આ બહુ સાચી વાત છે કે હજારો વર્ષોથી ખોરાક તો અલગ રહ્યો છે અલગ અલગ દેશો કલ્ચર રાજ્યો પણ જે આ બધા નોન કોમ્યુનિકેબલ ડિસીઝ કહેવાય છે કેન્સર હૃદય રોગ ડાયાબિટીસ બ્લડ પ્રેશર વગેરે એનો વધારો થયો છે માત્ર છેલ્લા પચાસ સિત્તેર વર્ષમાં કે સો વર્ષમાં તો એવો શું મોટો ફરક પડ્યો છે આપણે એક જોયું કે અલ્ટ્રા પ્રોસેસ ફૂડ પ્રોસેસ ફૂડ એ બધું પણ એનાથી સાથે વધારે અગત્યની કે રિલેટેડ બીજી મોટી બાબત એ છે કે આપણે કઈ રીતે ખાઈએ છીએ કારણ કે આપણી જે પચાવવાની ક્ષમતા છે ફૂડને પ્રોસેસ કરવાની ક્ષમતા છે શરીરમાં એ પણ બહુ જ અગત્યની છે બહુ ઉદાહરણ સાદું એક એ છે કે નાની ઉંમરે હાઈ કેલરી ખાધેલું પચી જાય વજન વધતું નથી અને ચાલીસ પચાસ વર્ષની ઉંમર પછી એ જ વસ્તુ ખાવાની ઘણું વજન વધી જાય છે તો એ ફરક કેમ છે